ગુજરાતની વિવિધ વીજ કંપનીઓ દ્વારા વીજ બિલમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ડીજીવીસીએલ દ્વારા ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જમાં વધારો કરવામાં આવતા ફોગવા દ્વારા મંત્રી મુકેશ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાના ઊર્જા ખેતી અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા છ માસમાં ડીજીવીસીએલ દ્વારા ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જમાં પચાસ પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો છે પ્રવર્તમાન આર્થિક સંજોગો અને મંદીને ધ્યાનમાં લેતા આ વધારો અસહ્ય છે વિવિંગ ઉદ્યોગ માટે આ વધારો પડિયા ઉપર પાટું મારવા સમાન છે હાલ વેપાર ઉદ્યોગ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે મહામુશ્કેલીથી બેન્કોના વ્યાજ અને હપ્તા ભરાઈ રહ્યા છે આવી વિકટ પરિસ્થિતિમાં વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલો ભાવ વધારો પાછો ખેંચવામાં ન આવે તો વિરોધ નોંધાવી નારાજગી વ્યક્ત કરવામાં આવશે તેમજ વીજ કંપનીઓ દ્વારા સમયસર વીજ બિલો ભરતા ગ્રાહકોને સિક્યોરિટી ડિપોઝિટ અંગેની પણ નોટિસ ફટકારવામાં આવી રહી છે છે જે ગેરવ્યાજબી આ ઉપરાંત મહારાષ્ટ્રમાં વિવિંગ ઉદ્યોગને સબસિડી રેટથી વીજળી પૂરી પાડવામાં આવે છે તેમજ ગુજરાતમાં વીજ દર સાત પંચોતેર પ્રતિ યુનિટ છે અને મહારાષ્ટ્રમાં ચાર પચાસ પ્રતિ યુનિટ છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ બાબતમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવશે તો લાખો લોકોને રોજગારી આપતા આ ઉદ્યોગને તાળા મારવાનો વખત આવશે